તો વિભાગે યાની અંદર ઉપડતી નથી તો જવાબ છે કે પિતાજી દુખી થશે કદાચ માથું કુટશે એવા ભાઈ ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી બીજો પ્રશ્ન છે બીડી પીવાની કુટુંબમાંથી બીજી કઈ કુટુંબ ગાંધીજીમાં

તેનો જવાબ છે કે ગાંધીજીને સૌ પ્રથમ બેડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતા ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારો મંથન શરૂ થયું આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે ઝેર ખાઈને મૃત્યુ ન થાય તો મરીને શું લાભ આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવો અને આપઘાત કરવાનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની એ માટે ભાઈને સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવા તેઓ ભાઈને સાથે સાથ આપ્યો આ વાત પણ એમને ખટકી

પાઠને આધારે ગાંધીજીનું વર્ણન કરો તો તેનો જવાબ મિત્રો આ પ્રમાણે રહેશે આપણે લોંગ પ્રશ્નપત્ર પત્ર છે જેથી કરી આપણે આ જે છે તમે તૈયાર કરી લેશો વિભાગ બી છે જેની અંદર પ્રશ્નના જવાબ જોઈએ નીચે આપેલા પ્રશ્નોને એક એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે તો જવાબ આવશે કે ગોવાળોમાં ગિરધર તારા મંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જાડેલા હીરા જેવા શોભી રહ્યા છે આગળ છે પ્રશ્ન સાત કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે શ્રી કૃષ્ણની શોપાની નરસિંહ મહેતા પર સીમ અસર થાય છે શ્રી કૃષ્ણની જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહે છે આગળ છે નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્ય અંદર જવાબ લખવાના છે જેની અંદર આપણો દસમો પ્રશ્ન છે સાંજ સમય સામળ્યો કાવ્યમાં સાંજના સમયનો દ્રશ્ય કાવ્યના આધારે આ લખો તો ચાલો જ જવાબ જોઈએ તો કે સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાહેજ એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુઘટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીર પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી જુવા ચંદન સુગંધ થઈ માહેકે અગિયાર છે નરસિંહ મહેતા આરખાય છે કારણ કે નરસિંહ મહેતા હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તમન તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર ઉભારી ગયા કૃષ્ણનું રૂપ મહાશુભ કાર્ય છે આથી નરસિંહ મહેતા વહલાજીની શોભાને સતત નિરખીને આરખાય છે તો ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો સાંજ સમયે સામળ્યો કાવ્યના કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે

આગળ છે વિભાગ છે વ્યાકરણ ની અંદર તમારે કયા કયા ટોપિક્સ પૂછાશે નરસૈયા નરસૈયા ની અંદર જોવા જઈએ તો ન પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ 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 આ પ્લસ પ્લસ આ ત્યારબાદ આગળ છે ગંદી તો ગ પ્લસ અંખ પ્લસ દ પ્લસ ઈ પ્રતિજ્ઞા ત પ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ચ ત પ્લસ ઈ પ્લસ ચ પ્લસ ગ પ્લસ આ પ્રમાણે તમારે થશે આગળ છે વાક્યમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો 17માં નંબર છે સાંજ સમય સામળ્યો વહલો વૃંદાવંતિ આવે તો આ જાતિવાચક થશે તમે જવાબ જોઈ શકો છો આ વૃંદાવન છે જાતિવાચક છે તારામંડળમાં જેમ સશિયર શોભે હેમે જડિંગ હીરો

રેલાય આવે છો ને બધી ખારસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમે વાદળે જેનો આપણે સૌપ્રથમ જવાબ જોવા જોઈએ તો કે વિચાર વિસ્તાર કરીએ પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સિંધુ એટલે કે સમુદ્રના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષના હૃદયની વિશાળતાના દર્શન કરાવ્યા છે પૃથ્વીને પરની ખારસ નદીઓને માર્ગે સાગરમાં વહી જાય છે નદી નાળા પોતાની સાથે રેતી કાંકરા માટી કાદવ કચરો ગંદકી વગેરે ખસડી જઈને સાગરમાં ઠાલવે છે સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે સાગર નો દિલ ઉદાર છે તે જગભરની તમામ જગભરની ખારાશને પોતાના અંતરમાં સમાવીને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલા વાદળા પેટમાં ભેટમાં આપે છે આ વાદળ વાસે છે ત્યારે તેના મીઠા જળથી જગની તરસ છીપે છે આગળ છે તન મેલા તન મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ અને ત્યાર બાદ છે લો એક જ છે મોસ્ટ આઈ પી મારા થકી જ મોલ એવો વાવ ને હું પદ આવ્યું પણ બોલ્યા વિના જ વેણે ઓલ્યા વાદળ વર્ષે વાવ માં આ હતો તમારો જે સંપૂર્ણ પ્રશ્ન બેંક આને અંદર થી પૂછવાના પૂરે ચાન્સ છે તમારે જે સામાજિક વિજ્ઞાન કે જે પણ હવે એકમ કશું કે જે અમારા વિજ્ઞાન ટેકનોલોજી જે પણ લેવાની છે એની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આની પીડીએફ પણ તમને ક્યાંથી મેળવવી તો કે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપણો વોટ્સએપ નંબર પર જાય અને ત્યાં તમે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેશો તો સંપૂર્ણ તમને ત્યાં ડિટેલ્સ મળી જશે